मुक्तिनगर खाते गिरिविहाट ट्रस्ट संचालित आरएमडी हॉस्पिटल ज्या रिहेबिलिटेशन सेंटर में छेला 6 महीना थी लकवा मगजनो हेमरेज पेरालिसिस वातचीत में पड़ती तकलीफों सहित पेशेंटों ने सारवार आपवामां आवी रही छे। त्यारे ग्राम्य विस्तारना पेशेंटों ने संतुष्ट सारवार मळता पेशेंटोए माता पिता अने परिवार में हर्षनी लागणी जोवा मळी हती। तेमज हॉस्पिटल में फक्त 10 रूपया में ज बधी सारवार આપવામાં આવે છે, જેનો પાલિતાણા તાલુકાના અને આજુબાજુ તાલુકાના લોકો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે। અમારો ગામ પાલિતાણા શક્તિની ગજાંબાળી રોડ, મારી દીકરી આનંદી રાતે સૂતી હતી પણ એને નથી શરદી કે કોઈ જાતનો તાવ અને રાતમાં એને આસકી આવી ગઈ, અમને ખબર નહોતી। સામાન્ય ડૉક્ટર પાસે બતાવ્યું અને હાડવેરના પાટો બાંધ્યા પણ નો ઊભી રહી હતી, નો બેઠી હતી અને નો હાલી હતી। પછી એમની સર ત્યાં બતાવ્યું હતું કે તમે ભાવનગર હોસ્પિટલમાં લઈ જાઓ અને આ ધવલ સોલંકી પાસે લઈ જાઓ। ત્યારે એને કીધું કે આને આશકી આવી ગઈ છે, આયા તમારે દાખલ થાવ તોય ભલે, સરકારીમાં જવું હોય તોય ભલે, તો અમે ત્યાં દાખલ થઈ ગયા। તો મારી દીકરીને 5 દિવસના દાખલ રાખી અને ડોઝ આપ્યા અને પછી ત્યારથી કીધું અને કસરત કરાવજો, તમે ગિરિવિહાર હોસ્પિટલમાં લાવ્યા ત્યારે મેં 4.5 મહિના એને કસરત કરાવી પણ ત્યારે 100% મારી છોકરીને હાવ સારું થઈ ગયું છે, નાનીથી દોડતી થઈ ગઈ છે, હાલતી થઈ ગઈ છે। ગિરિવિહાર આપને ખૂબ ખૂબ આભાર કે મારી આનંદી હાલતી થઈ ગઈ। રામજીભાઈ અર્જણભાઈ ગામ કુંભ, શું તકલીફ હતી તમને પહેલા? મને આસકો આવી ગયો કે ભાવનગર લઈ ગયા, પછી ગુરુ મુખાણી ત્યાં દવા લીધી, દવા 15 ત્યાં એના દવાખાને દાખલ થયા, પછી એને એમ કીધું કે આપણે પાલિતાણે આ ગિરિવિહારમાં જાઓ, ત્યાં કસરત કરાય। હવે કેટલી રાહત છે તમને? અત્યારે મને 90% રાહત છે। મારું નામ રૂપલરાજ નિલેશ મહેરાજી ગુરુ છે, મારે ટ્વિન્સ બેબી છે, એમાં મોટી બેબી બધી રીતે બરાબર છે, 11 સાયન્સમાં ભણે છે, નાની છે એનું ડેવલપ લેટ થયું હતું એટલે હું એને ભાવનગર એક્સરસાઇઝ જન્મથી જ છે એટલે જતી હતી, પણ અહીંયા 10 મહિના પહેલાં કેમ્પ હતો એમાં આવ્યા પછી મને એનું બધા ડૉક્ટરનું કામ સારું લાગ્યું એટલે હું અહીંયા કસરત કરાવું છું, એમાંથી મને ઘણો ફાયદો થયો છે। મારી બેબી ખેલકૂદમાં 2nd નંબર રેન્ક લઈ આવી છે, જે એ નહોતી કરી શકતી, ગરબા રમતી, સાયકલ ચલાવવાનું, વોકરમાં બધું હવે કરી શકે છે અને કોઈ દિવસ કસરતમાં આવવાની ના નથી પાડતી। આ બધા સ્ટાફના વર્તન એ બહુ સરસ છે, એનાથી છોકરીઓને મજા આવે છે।